गुड मॉर्निंग स्टूडेंट्स, सब्जेक्ट गुजराती, लेसन नंबर 3, संखलानी बहन छीपली में। लास्ट वीडियो में आपने 46 नंबर पेज सुधी कम्प्लीट करूँ। आज आप आगे एक्सरसाइज 47 नंबर पेज थी जोईशू। तो फर्स्ट है, आ शब्दों कया कुटुंबना छे, जरूर पड़े शब्दकोश उपयोग करो के वडिलों की मदद लो, तेमने योग्य खाना में लखो, तेमांथी तमने गमता शब्दनी अक्षर संख्या गणीने लखो। तो अहीं अलग अलग फळ, शाकभाजी, वृक्ष, छोड़ ने घास ना नाम आप्या छे। तो अने नीचे तमे जोई सको छो, 5 ब्रेकेट्स आपेला छे, कॉलम आप्या छे। एक में फळ लखवानो छे, शाकभाजी, पछी वृक्ष, छोड़, घास। ओके, फ्रूट, वेजिटेबल्स, ट्री, प्लांट्स, ग्रास। ओके, तो फर्स्ट है नाशपति। तो नाशपति सेमा जैसे फल में, पची तुरियू, तुरियू छे शाकभाजी में, वेजिटेबल छे। अशोक वृक्ष ट्री छे, अशोका ट्री के ने। केड़ छोड़, वांस वृक्ष, रामफल ए पण फ्रूट में आवशे। फणसी शाकभाजी, वड वृक्ष, जोई ए छोड़ छे, अड़वी ए शू छे, अड़वी शू छे शाकभाजी। रजको घास छे। अनानस फळ छे। करेण शू छे? करेण एक प्रकारनू छोड़ छे। बावळ ए पण ट्री छे। गलकू शाकभाजी, स्ट्रॉबेरी फ्रूट, वटाणा शाकभाजी, तरबूज एटले वॉटरमेलन फ्रूट, कोड़ू ए पण शाकभाजी वेजिटेबल में आवशे। रातराणी नो प्लांट छोड़ छे। गुलाब पण छोड़। कणजी ट्री, तुलसी, तुलसी सेम आवशे प्लांट में, छोड़। सीताफळ फ्रूट, दूर्वा ए घास, डमरो, डमरो आवशे छोड़ में, सादड़ आवशे ट्री में, वृक्ष में। केरी फ्रूट, मेथी शाकभाजी, पारिजात छोड़ प्लांट में आवशे, कूश ए घास छे। ओके, आ रीते तमारे अलग अलग एने डिवाइड करीने कॉलम में लखवानुं छे अने शब्दनी अक्षर संख्या गणीने लखवानी छे। तो पहेलू फ्रूट लख्युं आपणे, नाशपति लख्युं, एना अक्षर काउंट करवाना छे। ना स प ति केटला अक्षर थया? 4। तो सामे 4 लखवानुं छे। पछी नीचे रामफळ लख्युं आपणे, तो रामफळना केटला थया? रा म ફ અડ, તો 4 અક્ષર થયા ને, તો સામે શું લખવાનું છે? 4। એવી રીતે અક્ષર ગણીને એની સંખ્યા લખવાની છે। હવે તેની નીચેની એક્સરસાઇઝ છે, કુટુંબ ન હોય તેવો શબ્દ કયો, તેના ફરતે વર્તુળ દોરો, સર્કલ દોરવાનું છે કુટુંબનો ન હોય તેવા શબ્દ નીચે। તો એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને, સ્કૂટર, બસ, વિમાન, ટેબલ એન્ડ સાયકલ। બરાબર, આ 5 શબ્દ આપેલા છે, એમાંથી કયો શબ્દ અલગ દેખાય છે, કયો ડિફરન્ટ છે, તો એની ઉપર સર્કલ કરવાનું છે। તો સ્કૂટર, બસ, વિમાન અને સાયકલ એ બધા વ્હીકલ થયા, તો ટેબલ અલગ થયો ને, તેની ઉપર સર્કલ કરવાનું છે, પછીના અક્ષર સામે કાઉન્ટ કરવાના છે। તો સ્કૂટરના કેટલા અક્ષર થયા? 3। સ્કૂ એને એક જ આખો અક્ષર ગણવાનો છે, ટર, તો 3 અક્ષર થયા। બસના 2, વિમાનના 3, ટેબલનો જે સર્કલ કર્યું છે એને કાઉન્ટ કરવાનું નથી, એને અક્ષરને 0 ગણવાના છે। બરાબર, અને સાયકલને 4। બરાબર, હવે નીચે છે દીપડો, વાઘ, સિંહ, ડુક્કર ને જીરાફ। બરાબર, 5 આપેલા છે શબ્દ, એ બધા એનિમલ્સ છે, વાઇલ્ડ એનિમલ છે। તો એમાંથી કયો અક્ષર, કયો શબ્દ અલગ છે? તો દીપડો, વાઘ, સિંહ, જીરાફ એ બધા વાઇલ્ડ એનિમલ છે, પણ ડુક્કર નથી, તો એને પર સર્કલ કરવાનું છે અને સામે તેના અક્ષર ગણવાના છે। તો દીપડાના કેટલા છે? 3, વાઘના 2, સિંહના 2, ડુક્કરનો અલગ સર્કલ કર્યું છે એટલે એને 0 આવશે, અને જીરાફના 3। ત્યાર પછી નેક્સ્ટ છે લીમડો, કેળ, પીપળો, આંબો ને વડ। એ રીતે તમારે એના પણ
એમાંથી પાંચ શબ્દ આપે છે, એમાંથી કયો કયો અલગ પડે છે? કેળ અલગ છે ને, બાકી બધા ટ્રી છે, કેળ પ્લાન્ટ છે. તો સામેના અક્ષર ગણીને તમારે સંખ્યા લખવાની છે. ટીવી, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર ને ઇસ્ત્રી, આ પાંચ શબ્દમાંથી ઇસ્ત્રી અલગ પડે છે, તો તમારે એની પર સર્કલ કરવાનું છે. અને બાકીના જે શબ્દ આપેલા છે એના અક્ષર કાઉન્ટ કરીને એની સંખ્યા લખવાની છે. અને ઇસ્ત્રીનું શું થશે? ઝીરો થશે, બરાબર. ત્યાર પછી ફોર છે તુરિયું, કોબીજ, ફ્લાવર, જામફળ ને દૂધી. તો આ પાંચ શબ્દમાંથી આ ચાર વેજીટેબલ છે અને એક જામફળ ફ્રૂટ છે, તો તમારે જામફળ પર સર્કલ કરવાનું છે અને અક્ષર સામે કાઉન્ટ કરવાના છે. ત્યાર પછી ફાઇવ નંબર છે વહાણ, સ્ટીમર, હોડી, હેલિકોપ્ટર ને સબમરીન. તો આ પાંચ શબ્દમાંથી હેલિકોપ્ટર એ એર ટ્રાન્સપોર્ટ છે અને બીજા બધા વોટર ટ્રાન્સપોર્ટ છે, તો તમારે હેલિકોપ્ટર પર સર્કલ કરીને એના અક્ષર કાઉન્ટ કરીને લખવાના છે. નેક્સ્ટ પેજ, કુટુંબના સભ્ય હોય તેવા શબ્દ લખો. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે શાળા. તો શાળામાં કયા કુટુંબના, એના રિલેટેડ શબ્દ, કુટુંબના સભ્ય એટલે તેના રિલેટેડ શબ્દ, ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર, એ બધા શાળાને રિલેટેડ થયા, તો એ લખવાનું. તો ખેતર, તો ખેતરને રિલેટેડ કયા શબ્દ બને? હળ છે, પાવડો છે, પાક, ખેડૂત, એ બધા ખેતરને રિલેટેડ છે. પછી ગાય છે, કાવ, બળદ, દૂધ, ગમાણ, છાણા, એ બધા એના કુટુંબના સભ્ય છે. પછી ડૉક્ટર, તો ડૉક્ટરમાં કયું કયું આવશે? દવા, દવાખાનું, દર્દી, એ બધા ડૉક્ટરના કુટુંબના સભ્ય થયા. પછી કુટુંબ છે, તો કુટુંબના સભ્ય કયા થયા? ભાઈ, બહેન, માતા, પિતા, કાકા, કાકી, બરાબર. ત્યાર પછી નીચેની એક્સરસાઇઝ છે, તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળીઓ પર ઊભા રહો. ચાલો આપણે સૌ સ અને શ ઓળખવાની શરૂઆત કરીએ. તો શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો કે તેઓ કેવી રીતે શ અને સ બોલે છે. તો પહેલું છે, સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો. બીજું છે, સરિતાએ સાંજે શીરો બનાવ્યો. થર્ડ છે, દોડતા સાબરના સિંગડા જાળીમાં ભરાયા. ફોર છે, શંકરલાલે સુડી વડે સોપારી કાપી. ફાઇવ છે, સપનાને શમણું આવતા તે સફાળી જાગી ગઈ. સિક્સ છે, સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે. સેવન છે, પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતાં અંશુલ ઘરે પહોંચ્યો. આ રીતે શ અને સની ઓળખ મેળવવાની છે, બરાબર. તમને ખબર પડી કે સ કેવી રીતે બોલાય છે અને શ, સ અને શમાં ફરક છે તે રીતે બોલવાનું છે. ત્યાર પછી નીચે છે, આપેલ જગ્યામાં શ કે સ લખવાનો છે. શિક્ષક બોલ શબ્દ બોલશે, ખાલી જગ્યામાં તમે એવા શબ્દો ઉમેરવાના છે. તો પહેલું છે, સે ઠ, કયો સ આવશે? મીંડાવાળો સ આવશે, બરાબર. પછી સ સ લુ, તો શ સ કયો સસલાનો સ આવશે? સ સ લુ. પછી છે આશીષ, તો આશીષમાં સ કયો આવશે? મીંડાવાળો. પછી સગડીમાં સ ગ ડી. પછી ત્યાર પછી છે સોય, સ સસલાનો સ. પછી સુંદરમાં પણ સ સસલાનો આવશે, સુંદર. પછી શકોરું કયું આવશે? મીંડાવાળું સ, શકોરું. આકાશમાં પણ મીંડાવાળું સ. પછી સાબુદાણા, તો સાબુદાણામાં સસલાનો સ આવશે. પછી અતિશય, તો અતિશયમાં પણ સ મીંડાવાળું આવશે. આ રીતે તમારે કયો શ ક્યારે વપરાશે તેને તે રીતે તમારે શબ્દમાં લખવાનો છે. ઓકે, નેક્સ્ટ છે, જૂથમાં કામ કરો. જૂથમાં બેસીને ઉપરના શબ્દોમાંથી કોઈ પણ ચાર શબ્દ બોલો, જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો. બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હો તે નોંધી સાચો બોલી બતાવે, બરાબર. ત્યાર પછી છે નીચે,
જ્યાં સ અને શની ભૂલ થઈ છે તે શોધો અને ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો. તો પહેલું છે સગડી, તો સગડીમાં કયો સ આવશે? સસલાનો સ, તો આ મીંડાવાળો સ આપ્યો છે તેને ભૂલ થઈ છે, તો ભૂલ સુધારીને સસલાનો સ ઘડી એ રીતે લખવાનું છે. પછી પ્રકાશ, પ્રકાશમાં કયો સ આવે? મીંડાવાળો સ આવે, તો કયો લખ્યો છે? સસલાનો સ, તો તમારે સુધારીને એ રીતે લખવાનું છે. પછી શનિવાર, તો શનિવારમાં સસલાનો સ આપેલો છે બરાબર, તો સામે લખવાનો કયો સ? મીંડાવાળો સ આવશે, તો શનિવાર. આ રીતે બાકીના શબ્દ તમારે લખવાના છે. ત્યાર પછી નીચેની એક્સરસાઇઝ છે, આપેલા શબ્દ જોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધો, લખો અને મોટેથી વાંચો. તો પાસે, પાસે તેમાંથી કયો પાસે, આ પાસે સાચો છે. પછી સ્ટેશન, આ સ્ટેશન, બે સ્ટેશનમાંથી આ મીંડાવાળા સવાળો સ્ટેશન સાચું છે, મેં ટીક કરેલા છે જુઓ બરાબર. એ રીતે તમારે જે શબ્દ સાચો હોય તેની પર ટીક લખવાનું છે ખાલી જગ્યામાં. ઓકે, નેક્સ્ટ છે અ અને બમાંથી એક એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવવાનું છે. તો એક એક્ઝામ્પલ આપ્યું છે સુંદર અને શાળા, તો મારી શાળામાં એક સુંદર ઔષધિ બાગ છે. તો અહીં સરળ, શેઠાણી, સુંદર, શુભ આ રીતે તમારે શબ્દ પસંદ કરીને, કોઈ પણ શબ્દ પસંદ કરીને વાક્ય બનાવવાનું છે. પછીની નીચે છે ત્રણ ત્રણ જૂથમાં કામ કરો અને આપેલ વાક્ય વાંચો. ખાલી જગ્યામાં સ, ક્ષ કે સ લખો. દરેક વાક્ય મોટેથી ને ઝડપથી ત્રણ વાર વાંચો. તો પહેલું છે સાંક, આ મેં લખી છે ખાલી જગ્યામાં. કયો સ આવશે? સસલાનો સાંકડી, શેરીમાં ગાડી અટવાઈ જાય તો સી નવાઈ, સ મીંડાવાળો સ બરાબર. એ રીતે બાકીના વાક્ય તમારે લખવાના છે. પછી નેક્સ્ટ છે મોટેથી અને ઝડપથી વાંચો. તો પહેલું છે રશ્મિ રોજ સવારે 7 મિનિટ શીર્ષાસન કરે છે. ત્યાર પછી આસપાસ, આકાશમાં, અંતરમાં, આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. ત્યાર પછી નેક્સ્ટ પેજ પર છે ભાઈ બહેનની સરસ મજાનું ગીત છે, બાલમુકુંદ દવે લખેલું છે. તો આપણે ગઈશું સરસ મજાનું ગીત. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે, ઓસી કા ઉપર બે ઓઢાડી થાબડા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે, બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આગળા, બાપુને બાતે શું જાણતા જીરે, હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે, ટાળો તે હિમ જેવો વાય વાલો વાયરો, ધોળા તે ધોળા જ વાળિયા જીરે, ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, ખુંડી વાળ્યા તે આંબા વાળિયા જીરે, રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડું જીરે, છોડી રહેઠાણ આવું રૂપાળું મોકડું, સાનું ગોઠે ઘર સાંકડું જીરે, ઉડે અદીઠ રોજ ઝાકડની ચુંદડી, આજ એને ઉડી જતી ખાડવી જીરે, છેડો જાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાડવી જીરે, ખોડો ભરી વીણી શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે, ઊંચે તે આભથી લાવીને તારેલા, ધરતીને ખોડે ખંખેરવા જીરે, સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચાર કોર બાંધશું જીરે, એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. તો છે ને સરસ મજાનું ગીત બાલમુકુંદ દવીએ લખ્યું છે, બે ભાઈ બહેન પાછલા. તો આ ભાઈ બહેનનું ગીત છે, તેઓ તેમનું ઘર છોડીને જઈ રહ્યા છે. તો એમાં શું કરી રહ્યા છે? ઓશિકા ઉપર ધાબળા ઓઢાડીને ચૂપચાપ ભાગી રહ્યા છે બિલ્લી પગે. ઓકે, એ બાપુને બા શું જાણતા, એમને પણ ખબર ન પડી એ રીતે
हाथमांथी हाथ लईने उतावड़ा भागी रह्या छे खुल्ली हवानी मोज माणवा। टाढो हिम जेवो वायरो पवन आई रह्यो छे ठंडो ठंडो, धोड़ाधोड़ा अजवाड़िया छे, ખેતર ને કોતર આંબાવાડી પણ આવી રહ્યા છે, પછી રેતી વેરાયેલી છે, વહેણ વહેણ વચ્ચે શું શું આવે છે, વહેણ પણ આવે છે, નદી છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, એમ રહેઠાણ કરતાં મોકળું મેદાન સારું લાગે છે બરાબર। ઝાકળની ચુંદડી ઝાકળ વાય ને સવારે, ત્યાર પછી સંખલાને ચીપલા પણ ખોડો ભરીને વીણ્યા આખા વાદળમાં વેરવા માટે, પછી ઊંચે ત્યાં આપથી લાવીને તારલા, તારા જે આભમાં હોય તેને ધરતીને ખોડે ખંખેરવા, એટલે નીચે લાવીને ખંખેરવા છે। ચંદરવા ચારકોર બાંધશું જીરે એની તે હેઠ ઠમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે। ઓકે।